पत्रांक 777 ईडर वैशाख वद 12 शुक्र 1953 तथा रूप यथार्थ आप्त मोक्ष मार्ग माटे जेना विश्वासे प्रवर्ती शकाय एवा पुरुषनो जीवने समागम थवामा कोई एक पुण्य हेतु जोईए छे तेनु ओळखाण थवामा महत पुण्य जोईए छे अने तेनी आज्ञा भक्तिए प्रवर्तवामा महद महत पुण्य जोईए छे एवा नानीना वचन छे ते साचा छे एम प्रत्यक्ष अनुभवाय एवं छे। कृपाल देवे कहूं तथा रूप एटले यथार्थ साचा अर्थात आत्मज्ञानी आप्त एटले मोक्ष मार्ग में जेना विश्वास है वर्ती शकाय प्राप्त पुरुष हो तेज मोक्ष मार्ग में आप्त छे जेने आत्मा प्राप्त छे तेज पुरुष मोक्ष मानो मार्ग साचो दर्शावी सके એટલે તથારૂપ એટલે કંસમાં કૃપાલે લખે યથાર્થ સાચા આત્મજ્ઞાનને પામેલા પુરુષ જ તે આપ્ત આપ્તનો અર્થ કંસમાં લખ્યો છે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા જેના વિશ્વાસે આપણે ચાલીને મોક્ષ મેળવી શકીએ એવા આપ્ત પુરુષનો પહેલાં તો જોગ જોઈએ તેનો સમાગમ થવો તે આ કાળમાં બહુ જ દુર્લભ છે અતિ દુર્લભ છે આવા ઊંડા અવસર પીણી કાળમાં સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ જ અતિ દુર્લભ છે આપતનો અર્થ કૃપાલદેવે 761 પાન ઉપર વ્યાખ્યાન સાર એકમાં કહ્યો છે કે આપ્ત પુરુષ ક્ષુધા તૃષાદી 18 દોષ રહિત હોય એટલે સંપૂર્ણ વિતરાગ તે ક્ષુધા તૃષા અરુ રાગ દ્વેષ અસુહાવને એ 18 દોષ જે પંચકલ્યાણકમાં કયા તે બધા દોષોથી રહિત એ સંપૂર્ણ 13મે ગુણસ્થાન કે સ્થિત એવા કેવળી ભગવાન તીર્થંકરો તે મોક્ષ માર્ગ માટે સંપૂર્ણ આપ્ત પુરુષ છે અથવા 6મે 7મે ગુણસ્થાન કે ઝૂલતા એવા આત્મજ્ઞાની મહાત્માઓ પણ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે બતાવી શકે સાચો માર્ગ એ આપ્ત પુરુષ ક્ષુધા તૃષાદી 18 દોષ રહિત હોય છે ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે કેવળ જ્ઞાની પુરુષોએ જે વિશ્વનું સકળ સ્વરૂપ જોયું અને કેવળ જ્ઞાન વડે જે ધર્મ પ્રરૂપ્યો તે આપ્ત પુરુષ જ ધર્મનું મૂળ છે એ ધર્મ બતાવી શકે ધર્મ કહે આત્મા સ્વભાવ કોઈ સત મત કી ટેક સાચો મત મૂળ આત્મધર્મને પમાડી શકે તે સાચો આત્મધર્મ છે તે આ જે સંપૂર્ણ કેવળનાને પામેલા પુરુષ જ એનું યથાર્થ માર્ગદર્શન આપી શકે ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે આપ્ત ભગવાન નિર્દોષ સર્વજ્ઞ અને હિતોપદેશક છે આપ્ત ભગવાન નિર્દોષ 18 દોષથી રહિત અને સર્વજ્ઞ જેણે બધું જાણી લીધું અને હિતોપદેશક એ સર્વ જીવને હિતરૂપ જ એવી જ વાત કરે એટલે અહીંયા કહે છે તથા રૂપ એટલે યથાર્થ આપ એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે આવા મહાપુરુષનો સમાગમ થવામાં તો કોઈ એક પુણ્ય હેતુ જોઈએ ઘણું પુણ્ય જોઈએ કેમ કે બહુ પુણ્ય કેરા પુંજતી શુભ દેહ માનવનો મળ્યો માનવ દેહનો શુભ દેહ જે વડે આ ધર્મ આરાધન થઈ શકે એવો દેહ પ્રાપ્ત થવામાં પણ ઘણો પુણ્યનો સંગ્રહ જોઈએ સંચય જોઈએ તો પછી જ્યારે સાચા જ્ઞાની પુરુષનો જો ભેટો કરવો હોય તો કેટલું પુણ્ય જોઈએ બહુ પુણ્ય કેરા પુંજતી તો આ તો ઘણું જ પુણ્ય જોઈએ ત્યારે આવા કાળમાં કે કોઈ પણ કાળમાં સાચા જ્ઞાની પુરુષનો યોગ થઈ શકે તે આપણને થયો છે અર્થાત જાણે જાણે કંઈ આગલા ભવમાં એવું પુણ્ય સંચય કર્યું
તેનું આ ફળ આવ્યું છે. નહીં તો આ કાળમાં આવો જોગ હોય નહીં. કૃપાલજી પોતાને જ આશ્ચર્ય ઉપજાવે છે કે આ કાળમાં મારો જન્મ તેમને આશ્ચર્ય ઉપજાવે. વાની મારી કોયલની જેમ અમે અહીંયા આવી ચડ્યા, બાકી આ કાળમાં અમે હોઈએ નહીં એમ પોતાને જ. એટલે પોતે કહે છે કે એકાકી, આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ. કોની સાથે વાત કરવી એ કોઈ બીજો પુરુષ જ મળતો નથી, એવો આત્મા. આ એક સ્વભાગભાઈ એમને મળ્યા, તેથી એમને ખૂબ આનંદ થયો કે અહીંયા કંઈક હૃદય ખોલી શકાય તેવું આ એક નિમિત્ત મળ્યું. એટલે એના નિમિત્તથી 250 પત્રો લગભગ આપણને મળ્યા છે સ્વભાગભાઈના નિમિત્તે, પછી પ્રવૃષ્ણના નિમિત્તે, અંબાલાલભાઈના નિમિત્તે આટલા 700-800 પત્રો આપણા હાથમાં આવી ગયા. નહીં તો કોઈ પ્રશ્ન ન કરે તો એનો જવાબ શું આપે? પ્રશ્ન પૂછે તો એ મહાત્મા એનો ઉત્તર આપે. એટલે એવી રીતે આ પુરુષોનો જોગ આ કાળમાં અતિ દુર્લભ હોવા છતાં પણ આપણને મળી ગયો છે. અને એમાં પ્રભુશ્રીની પણ આપણા ઉપર કૃપા છે કે જે પુરુષની ઓળખાણ કરીને આપણને બતાવ્યા. આપણું ગજું નથી કે આપણે આવા પુરુષોને ઓળખી શકીએ. તથારૂપ યથાર્થ આપ્ત મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, કોઈ એક પુણ્યનો સંચય જોઈએ. એટલે ભગવાન મહાવીર સ્વામીએ પણ છેલ્લો ઉપદેશ કે હવે મોક્ષે પધારે છે ત્યારે લગાતાર કેટલાક 12 કે 4 સુધી એક લગાતાર દેશના આપી છે. હા, 2 દિવસ ને 2 રાત એમ 48 કલાક પૂરું ભૂલી ગયો. હા, એટલે લગાતાર આટલા કલાક સુધી દેશના આપી તેનું આખું ઉત્તરાધ્યયન સૂત્ર બની ગયું. એમાં ભગવાન મહાવીર કહે છે ને પ્રથમ ઉપદેશ તો અફળ ગયો, આ તો છેલ્લો ઉપદેશ. હા, છેલ્લો કે જ્યારે હવે મોક્ષે પધારે છે ત્યારે તે ઉત્તરાધીન સૂત્ર બની ગયો. એમાં ભગવાન આ કહે છે કે 4 વસ્તુઓ અતિ દુર્લભ છે. ચતુરાણી પરમંગાણી દુલ્હાણી જંતુણો માણુસ સત્તમ સ્વી શ્રદ્ધા સંયમ અમીય વીર્ય. આ 4 વસ્તુઓ અતિ દુર્લભ. એક તો મનુષ્યપણ, ચતુરાણી એટલે 4, પરમંગાણી ઘણી જ દુર્લભ છે, દુલ્હાણીય જંતુણો આ જંતુ એટલે જીવોને, તે એક તો માણુસત્તમ મનુષ્યપણું, સુઈ એટલે ભગવાનના વચનોની શ્રુતિ, વચનોનું શ્રવણ, પછી તેના ઉપર શ્રદ્ધા, એના ઉપર શ્રદ્ધા થવી, અને સંયમ મમીય વીર્યમ, તે પ્રમાણે વર્તમાનમાં વીર્યનું પ્રગટવું. એ ભગવાને આપણને બધું મળ્યું, મનુષ્ય પણ મળ્યો, સત્પુરુષના વચન મળ્યા, શ્રુતિ, માણુ સત્તમ સુઈ ને શ્રદ્ધા, કોઈ અપેક્ષા એનસે શ્રદ્ધા પણ કંઈક છે તો અહીંયા આવીએ, નહીં તો અહીંયા સુકામ આવીએ એમ સુઈ શ્રદ્ધા, અને હવે સંયમ મમ્ય વીર્યમ, એટલે એ પ્રમાણે પ્રવર્તવામાં વીર્યનું સ્ફુરવું, એ છેલ્લું, એ ખાસ જરૂરી છે. બધું મળે પણ પોતાનું વીર્ય સ્પરાયમાન થઈને તે પ્રમાણે આજ્ઞામાં પ્રવર્તે નહીં તો એ કેવી રીતે કાર્યસિદ્ધિ થાય? એટલે કે છે હવે તે પુરુષનો સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે. એટલે આ બધી વસ્તુ આપણને મળી છે એ પ્રારબ્ધને અનુસાર મળી, હવે સાથે પુરુષાર્થ જોઈએ. પ્રારબ્ધ અને પુરુષાર્થ બે જોઈએ છે. જીવ પ્રમાદી થાય તો મળેલું પણ ખોઈ નાખે છે. તે થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહદ પુણ્ય જોઈએ છે. હવે આપણને માનો કે કૃપાલે મળ્યા, પણ હવે એનું ઓળખાણ થવું, સાચું ઓળખાણ થવામાં પણ એથી વિશેષ પુણ્યનો ઉદય જોઈએ. એ ઓળખાણ થવામાં પણ 3 મોટા દોષ એને આડા આવે છે. તે કૃપાલ દેવ, હા, 357 પેજ ઉપર કેટલો પત્ર છે, પત્રાંક 416 માં કહે છે કે જ્ઞાની પુરુષનું
ओळखाण नहीं थवामां घणुं करीने जीवना त्रण मोटा दोष जाणीए छीए। नानी पुरुषनो ओळखाण नहीं थवामां घणुं करीने जीवना त्रण मोटा दोष जाणीए छीए। एक तो हूँ जाणू छूं, हूँ समझू छूं, एवा प्रकारनुं जे मान जीवने रह्या करे छे ते मान, एक दोष तो आड़ो आवे कि हूँ जाणू छूं, मने बधी खबर छे, एम एक तो हूँ जाणू छूं समझू छूं एवा प्रकारनुं जे मान जीवने रह्या करे छे ते मान, ए दोष आड़ो आवे। बीजो दोष, बीजुं परिग्रहादिने विषे नानी पुरुष पर राग करता पण विशेष राग, नानी पुरुष करता पण परिग्रहादि एटले धनादि के कुटुंबादि के सगा संबंधी आदि प्रत्ये पण सत्पुरुष करता विशेष प्रेम, ए पण एने ज्ञानी पुरुषनुं ओळखाण न थवा दे। त्रीजुं, लोक भयने लीधे, अपकीर्ति भयने लीधे अने अपमान भयने लीधे नानीथी विमुख रहेवू। लोको शुं कहेशे कि आ तो श्रीमद राजचंद ने माने, अथवा आपणो धर्म छोड़ीने बीजा धर्मो गयो, एम कोई प्रकारे तेमां रहेलो लोक भय, अपकीर्ति भय के अपमान भयने लीधे पण एक ज्ञानीथी विमुख रहे, एटले के साचा जाणे के आ ज्ञानी साचा पुरुषे तो छतां न जाय, लोको शुं कहेशे। ए त्रीजुं कारण पण एने सत्पुरुष प्रत्ये जेटलुं विज्ञानवित थवुं जोईए तेवुं न थवा दे। ए त्रण कारणों जीवने ज्ञानी थी अजाण्यो राखे छे, मळ्या होय छतां पण कृपाल देवे आत्मसिद्धिमां पण आ भाव कह्यो छे, प्रत्यक्ष सद्गुरु योगमां वर्ते दृष्टि विमुख, असद्गुरु ने दृढ़ करे निज मानार्थे मुख्य। प्रत्यक्ष सद्गुरुनो योग होय के आ ज्ञानी पुरुष छे पण वर्ते दृष्टि विमुख, साचा ज्ञानी पुरुषनी प्रत्यक्ष हाजरीमां पण एनाथी विमुख वर्ते, प्रत्येक सद्गुरु योगमां वर्ते दृष्टि विमुख अने असद्गुरुने दृढ़ करे। आपणा गुरु तो आज जे आपणा बापदादामां नहीं जे आपणा गुरु, असद्गुरुने दृढ़ करे शा माटे, निज मानार्थे मुख्य, केम के आपणा गुरु त्याजीने मान आपे, आगळ आवो बेसो अहीं तो कोई भाव ज न पूछे, एम जे ज्ञानी पुरुषने त्यां के आवी पूछपरछ होय नहीं, पण त्यां अज्ञानीओने त्यां होय गमे मीठू लागे तो के आपणुं छे ने ए सारू छे, एम करीने पोताना ज कुगुरुमां ज ममत्व भाव दृढ़ करे ए सत्यने पामी न शके। एम ज्ञानी पुरुषनुं ओळखाण नहीं थवामां घणुं करीने जीवना त्रण मोटा दोष जाणीए छे। एक तो हूँ जाणू छूं, हूँ समझू छूं एवा प्रकारनो जे मान जीवने रह्या करे जे ते मान, बीजू परिग्रहादिने विषे ज्ञानी पुरुष पर राग करता पण विशेष राग, त्रीजू लोक भयने लीधे अपकीर्ति भयने लीधे अने अपमान भयने लीधे नानीथी विमुख रहेवू, तेना प्रत्ये जेवू विज्ञानवित थवू जोईए तेवू न थवू, ए त्रण कारणों जीवने ज्ञानीथी અજાણ્યો રાખે છે, એમ એનું ઓળખાણ દવામાં પણ મહત્ પુણ્ય જોઈએ છે। આ બધા કારણો મટી જઈ અને સત્પુરુષનું સાચું ઓળખાણ થવું, અને ઓળખાણ થાય તો શ્રદ્ધા થઈ જાય, અને શ્રદ્ધા એ તો પરમ દુલ્હા, શ્રદ્ધા એ સમકિત છે। નાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ તો પછી એનું વચન પણ એને જીવનમાં ઉતરે, એટલે એના માટે પણ નાની મળે તેના કરતા પણ વિશેષ મહત્વપૂર્ણ જોઈએ। તેનું ઓળખાણ થવામાં મહત્વપૂર્ણ જોઈએ, જેમ કૃપાલદેવે કહ્યું, ગુરુ ઓળખવા ઘટવે રાગ, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખરંગ, ગુરુ ઓળખવા ઘટવે રાગ પણ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય। પૂર્વનું કંઈ ભાગ્ય હોય, કંઈ આરાધક પણ હોય તો ગુરુનું ઓળખાણ બાદ બેસી જાય કે આ સાચા પુરુષ છે, એમ બેસી જાય, નહીં તો ન જ બેસે। એને પોતાના કુલગુરુમાં શ્રદ્ધા હોય અથવા સાચા ગુરુમાં શ્રદ્ધા આવે જ નહીં,
કેમ? તો કે હું મિથ્યાત્વ નડે પૂર્વનું આરાધક પણ ન હોય, મિથ્યાત્વ ગાઢ કરેલું તો એને શ્રદ્ધા ન પણ થાય. એમ ગુરુ ઓળખવા ઘટ વૈરાગી જોઈએ, કેમ કે મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખી લે છે. એવો વિરક્ત ભાવ જો હોય, પૂર્વના આરાધન હોય તો ઓળખાણ થઈ પણ જાય. ગુરુ ઓળખવા ઘટ વેર તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, પૂર્વનું ભાગ્ય જોઈએ, તેમ નહીં તો કંઈ સત્સંગ જોઈએ કે સત્સંગ દ્વારા એને સત અસતનું ઓળખાણ થાય. આ સત્પુરુષ કહેવાય, આ અસત્પુરુષ કહેવાય, આ ગુરુના લક્ષણો આ હોય, મિથ્યાત્વીના આ હોય, એ બધું ખ્યાલ આવતો પણ કદાચ એને સત અસતનું ઓળખાણ થઈ જાય. એટલે તેમ નહીં તો કંઈ સત્સંગ નહીં, તેમ નહીં તો દુઃખરંગ. દુઃખી હોય જીવનમાં, અનેક પ્રકારના સંકટો ઉપરા ઉપરી આવતા હોય તો એને થાય કે શું આ જગતમાં બધું આવવું જ હશે, બધું દુઃખ જ હશે કે ક્યાંય સુખ હશે. એના શોધમાં કોઈ એવું સત્પુરુષનો ભેટો થઈ જાય કે આવા વચનોનો યોગ થઈ જાય તો એને વાત બેસી જાય કે ઓહો આ સુખનો માર્ગ તો આ કહેવાય. એમ એ કંઈ પુણ્યનો ઉદય હોય તો બને, નહીં તો ન બને. તેનું ઓળખાણ થવામાં માટે કહ્યું કે મહદ પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહદ મહદ પુણ્ય જોઈએ છે. પહેલાં તો જ્ઞાની મળવામાં મહાન પુણ્ય જોઈએ, તેથી એની ઓળખાણ થવામાં વિશેષ પુણ્ય જોઈએ, અને ઓળખાણ થયા પછી પણ એ જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે ભક્તિપૂર્વક પ્રવર્તવામાં તો મહાન મહાન પુણ્ય જોઈએ, ખૂબ ખૂબ પુણ્ય જોઈએ, તો જ એની આજ્ઞા આરાધાય. અર્થાત જ્ઞાની કહે તેમ વર્તા, એની તો નહીં વર્તા, જેમ કે આપણને કૃપાળને મળ્યા. હવે કહે કે રાગદ્વેષ નહીં કરવા તો એને જોર પડે છે. રાગદ્વેષ તો કેમ છૂટે? ન છૂટે તો મોક્ષ પણ ન થાય. રાગદ્વેષને લઈને કોઈ જીવ મુક્તિમાં ગયો નથી, છોડવા તો પડશે જ. ગમે ત્યારે માયિક વાસના, માયિક એટલે સંસારિક વાસનાઓ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. છૂટવું હશે સંસારના દુઃખોથી તો માયિક વાસના એટલે સંસારિક જે સુખ બુદ્ધિ છે ભોગાદિમાં, એ છોડવી જ પડશે. મંદ કરતો જાય, અલ્પ પરિચય કરે તેમ કરતા કરતા તે તેનાથી મુક્ત થઈ શકે છે. પણ છોડ્યા વગરના તો કોઈ પણ જીવ સર્વ દુઃખથી મુક્ત થઈ શકે જ નહીં, અર્થાત મુક્તિને મેળવી શકે જ નહીં. એ તો અહીંયા કે છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં, ભક્તિ પ્રેમ લાવવામાં તે મહદ મહદ પુણ્ય જોઈએ છે, મહાન મહાન પુણ્ય જોઈએ છે. ત્યારે જે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી શકે, એક આજ્ઞા આરાધતા અનેક વિલ કલ્યાણ છે. એટલે આપણને પુરુષે આજ્ઞાની શરૂઆત કરી કે ભાઈ કૃપાલયની મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપની છે, એટલે એનું તમે આરાધન કરો. એક ત્રણ પાઠ બોલો, સપ્ત વ્યસનનો ત્યાગ કરો, સાત અભક્ષનો ત્યાગ કરો. આ નાની સુની આજ્ઞા પણ જો એ દ્રઢ રીતે પાળે તો એ કાલાંતરે સમ્યક દર્શનને પમાડે, મોક્ષે લઈ જાય, સંકેત થયા પછી નિશ્ચિત થઈ જાય. એમ અલ્પ લાગતા છતાં પણ એક આજ્ઞા પણ નાનીની આરાધે તો એનું અનેક વિધ કલ્યાણ થાય છે. પણ દ્રઢતા એ પાળે, એમાં પછી ચરણ શરણ ધીરજ નથી, ઠેઠ મરણ સુધીની છેક સુધી છોડે નહીં કે હું મરી જઈ સપ્તમ વ્યસન નહીં ભોગવું, એમ દ્રઢતાપૂર્વક બધું પાળે તો એનો બેડો પાર છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ સાચા ભાવે આ કૃપાલયની આજ્ઞાનું આરાધન કરશો તો પ્રભુ સમકીતનો ચાંદલો થશે, સમ્યક દર્શનનો તમારે ચાંદલો થશે, એટલે તમારો મોક્ષ નિશ્ચિત થઈ જશે. વધારે માં વધારે 15 ભવે મોક્ષ થઈ જશે, પણ દ્રઢતાપૂર્વક વળગી રહેશો તો. નહીં તો અનંતકાલથી 4 ગતિમાં ભટકે છે, તેમજ રખડશે, રઝળશે. એવા જ્ઞાનીના કૃપાલય કે છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહદ મહદ પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
ગોપાલદેવ પોતે એમ કે છે કે આ જ્ઞાની પુરુષોના વચન છે, ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું, તો એ સાચા છે અને એમ અમને તો કે પ્રત્યક્ષ અનુભવાય છે. એટલે કે આ કાળમાં જ્ઞાનીનું દુર્લભપણું કૃપાલદેવના જ્ઞાનથી બહાર નથી, કે આવા એનું ઓળખાણ કેટલાને થાય છે. કૃપાલદેવના વખતમાં 20 લાખ જૈનોની વસ્તી હતી. તે કૃપાલદેવ કે 20 લાખ જૈનોની વસ્તી છે, આજે તો કદાચ 40 લાખ હશે, હા કે 3 ગણા હશે. તો એમાંથી કે નવ તત્વના સ્વરૂપને જાણનારા કેટલા હશે? બહુ જ થોડા. અને ખરેખર આરાધક તો કે આંગળીના ટેરવે પણ ગણી લઈએ તેટલા માંડ હશે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. તો એવામાં જ્ઞાનીનો જોગ ક્યાંથી, કે એનું ઓળખાણ કેવી રીતે હોઈ શકે? આવા યોગ્યતાવાળા જીવો ક્યાં છે? હિન પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. આ બધા હિન પુણ્ય જીવો આપણે જન્મ્યા. વિશેષ પુણ્યો તો મહાવીર ક્ષેત્રમાં જ ન ચાલ્યો જાય, જ્યાં ભગવાન તીર્થંકરોનો જોગ હોય, કેવડીઓ મહાત્માઓ ઘણા જ છે. અહીંયા તો એકનું દુર્લભ, એકી મળવો મુશ્કેલ. તેમ એટલે કે છે એમાં જ્ઞાની પુરુષના સમાગમમાં કોઈએ પુણ્ય હેતુ જોઈએ, ઓળખાણમાં તેથી મહત પુણ્ય જોઈએ, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં તો મહત મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાની પુરુષના વચન છે તે કૃપાલદ કે સાચા છે, સાવ સાચા છે. અને એમ અમને તો પ્રત્યક્ષ અનુભવાય છે કે એક અમારે હૃદય ખોલવા માટે ભલે વાત કરી તો એવો બીજો પુરુષ દેખાતો નથી. એટલે ઉત્તર સન્નામાં કૃપાલદેવે કહેલું મોતીભાઈ ભાવસારને કે તમે અમારી પ્રત્યક્ષ હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500-500 ગાઉ જશો નાનીને શોધવા તો નહીં મળે. એ સ્થિતિ આજે થઈ ગઈ છે. ક્યાં છે આજે? કોની પાસે જઈએ? આ તો પ્રભુશ્રીએ એવું એક સ્થાન બનાવી દીધું કે જ્યાં આપણે ભેગા થઈને જ્ઞાની પુરુષના વચનોને કૃપાલદેવને આ સ્થાપના કરી પ્રત્યક્ષ માની ના અમારા ગુરુ અને એમની જે ઓરિજિનલ જે અક્ષર દેહ છે એમના એને આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ પ્રત્યક્ષ માનીને. પ્રત્યક્ષ તો ભલિયારી છે, એકદમ પ્રત્યક્ષ હોય તો એની તો વાત જ ઓર છે, પણ ન હોય તો મુદ્રાને પ્રત્યક્ષ માની, વચનોને પ્રત્યક્ષ માની અને એમનું શું કહેવું હતું એ વિચારીને એ બાબતને જાણીએ, દ્રઢ કરીએ અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જ્ઞાની પુરુષના વચનોને જાણવા, જ્ઞાની પુરુષનું બધું જ્ઞાન સમ્યક જ્ઞાન, પછી એની શ્રદ્ધા કરવી એમ જ છે. જ્ઞાની જેમ કહ્યું તેમ જ છે, તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શનમ, એ થયું સમ્યક દર્શન વ્યવહારિક. અને હવે એ પ્રમાણે યથાશક્તિ પ્રવર્તવાનો પ્રયત્ન કરવો તે છે સમ્યક ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. અને રત્નત્રય ની આરાધનામાં જ મોક્ષ છે. મોક્ષ માર્ગ એ જ છે, જાણવું, શ્રદ્ધવું અને તે પ્રમાણે કરવું, વર્તવું. આ પ્રમાણે હજુ હા આ પત્રની 2 લીટી બાકી છે. તથા રૂપ આપ્ત પુરુષના અભાવ જેવા કાળ વર્તે છે. આ ચોખ્ખું કહી દીધું. તથા રૂપ મને એવા જ્ઞાની પુરુષના એટલે કે આપ્ત પુરુષના મોક્ષ માર્ગમાં જેના વિશ્વાસે વર્તી શકાય એવા પુરુષના તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. અભાવ જેવો, અભાવ જ એમ ન કહ્યું, કેમ કે પોતે છે ને, પોતે તો જ બેઠા છે, એટલે સાવ અભાવ નથી, સાવ નાશ નથી થઈ ગયો. આજે પણ ક્યાંય કોઈ ને કોઈ છે તો કે ગુફામાં છે, પોતાના આત્માનું હિત કરી રહ્યા છે. ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી એક પણ શ્રાવક ચતુર્વિધ સંઘ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જ્ઞાની પુરુષ હોય જ નહીં તો ભગવાનનું શાસન નહીં રહે છે. પણ એમની શક્તિ બીજાનું કરી શકે એવું નથી, પોતાનું એ કરી શકે છે. એમ તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે, આ કાળ એવો વર્તે છે, તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના ભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે.
તો પણ આત્માર્થી જીવ હોય તેને તો તેવો સમાગમ ઈચ્છતા. ભાવના તો એવી રાખવી કે મને આવા સત્પુરુષનો યોગ ક્યારે થશે, પ્રત્યક્ષ એમના સમીપમાં મારો નિવાસ ક્યારે થશે, હંમેશા એમની પાસે રહેવાનું મને ક્યારે થશે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઈચ્છતા, એવા જ્ઞાની પુરુષોના સમાગમની ઈચ્છા રાખીને તેના અભાવે, અભાવ હોય ઈચ્છા રાખવાથી કે મળી જાય આજનો આજ એમ નથી, ભાવ છે તો ભવિષ્યમાં ભેટો થઈ શકે. પણ જ્યાં સુધી ન થાય, નાની પુરુષનો પ્રત્યક્ષ યોગ ન થાય ત્યાં સુધી શું કરવું? તો પણ આત્માર્થી જીવે, આત્માર્થી આત્મ પ્રાત્મા પ્રાપ્ત કરવાનો અર્થી એટલે ઈચ્છુક એવા જીવે તો તેવો સમાગમ ઈચ્છતા, તેવા જ્ઞાની પુરુષના સમાગમની ઈચ્છા રાખતા તેના અભાવે, એટલે જ્ઞાની પુરુષના સમાગમના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. શું કરવું? જ્ઞાની ન મળે ત્યાં સુધી વિશુદ્ધિ સ્થાનકનો અભ્યાસ. એટલે શું? તો કે યોગ્યતા માટે આત્માની નિર્મળતા ક્રમશઃ વધતી જાય એવા અભ્યાસનો લક્ષ્ય અવશ્ય રાખવા યોગ્ય છે. એટલે જેમ આપણા આત્માને પોષણ મળે તેને વિશુદ્ધિ સ્થાનક કહે છે. આત્માને પોષણ મળે, વિશુદ્ધિ વિશેષ વિશેષ આત્મા શુદ્ધ થતો જાય, કષાય ભાવો ઘટતા જાય, વિષયો મંદ થતા જાય, રાગદ્વેષ ઘટતા જાય, આવા યોગ સંપ્રાપ્ત કરી અને આત્માને બળવાન બનાવી અને એના દોષો ઘટાડવાનો પ્રયત્ન કરવો તે વિશુદ્ધિ સ્થાનકનો અભ્યાસ છે. અને એવા આ અભ્યાસ આવા સત્સંગ દેવા ધામમાં વિશેષ થઈ શકે, કેમ કે વૃત્તિ જીવની નિમિત્તાધીન છે. એવા નિમિત્ત મળે તેવો થઈ જાય, સારા નિમિત્તે સારો, ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, સંસારમાં જઈએ તો તેમાં લીન થઈ જાય, વળી સત્સંગમાં જાય તો એવી વાત હોય તેમાં લીન થઈ જાય. એવી આ જીવની નિમિત્તાધીન વૃત્તિ છે. એટલે કે એટલે કૃપાલ કે જે નિમિત્તે જીવને હર્ષ થાય કે શોક થાય, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે. કૃપાલજી પત્ર લખ્યો, હા 636, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, અને આવા અનેક કારણો લખ્યા. આમ નિમિત્તે કરીને ફલાણું થયે, પણ તેવા નિમિત્ત વાસી જીવોને તેવા તેવા નિમિત્તોનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. તો સહેજે એની ભાવ શુદ્ધિ વિશેષ રહે છે. એ આપણે બધાને અનુભવ છે કે એક અહીંયા આવા સ્થાનોમાં હોઈએ અને ઘરે હોઈએ તો કેવા ભાવો રહે, બધાને અનુભવ છે. એટલે નિમિત્ત પણ એમને વાતાવરણ પણ એક બળવાન કારણ છે આરાધનામાં. એટલે દ્રવ્ય શુદ્ધિ કે ભાવ શુદ્ધિમાં દ્રવ્ય પણ બધું નિમિત્તરૂપ છે, ઉપકારી છે. કેમ કે ઘરમાં જ બેસીને જો બધા શુદ્ધ ભાવ આવી જતા હોય તો પછી કોઈ શહેરમાં પણ મંદિરની જરૂર નથી. શું કામ કરોડો રૂપિયા ખર્ચીને આ મંદિરો બાંધવા, ઘરમાં જ બધું થઈ જાય. પણ થતું નથી, એ ભાવો ઘરમાં આવતા નથી. ઘરમાં અનેક વ્યવહારિક કામ હોય, વેપાર હોય, અનેક મોહના નિમિત્તો હોય, ત્યાં ભાવ શુદ્ધિ થતી નથી. એના માટે આવા સ્થાનકો બનાવવામાં આવે છે કે જ્યાં રહે હોય ત્યાં જઈને કલાક અડધો કલાક બે કલાક બી ભાવ શુદ્ધિ કરી શકે, આત્માની વિશુદ્ધિ અથવા જાગૃતિ મેળવી શકે. અને અહીંયા આખો દાડો એક જ કામ છે, ત્યાં તો વળી અસ્થિ સ્નાનવત પણ થઈ જાય અડધો કલાક ભક્તિને, પછી 11 કલાક સંસારની મોહ માયામાં પડી રહે, જ્યારે અહીંયા તો એક જ કામ છે. એટલે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે એ દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું? કૃપાલ ક્યાં જવું આ કાળમાં? સ્થાન બી એવું કોઈ દેખાતું નથી. તો કે આટલા બધા તીર્થો છે ને, આપણો આત્મા કેવો છે? એ કોઈ સમાજમાં રહી શકે,
એટલો બધો કોઈ જ્ઞાની નથી બની કે ખૂણામાં જઈને જંગલમાં પડ્યો રહે. એ સામાજિક પ્રાણી છે મનુષ્ય, એટલે એવો સમાજ જોઈએ. કાં સત્સંગીઓનો તો એમાં રહી પણ શકે વિશેષ વખત. આપણે કોઈ પણ એકાંત સ્થળમાં તીર્થોમાં જઈશું, એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, પછી કંટાળો આવી જાય, ચાલો હવે શું કરવું. અહીંયા જ્યારે અહીંયા મહિનાઓ વર્ષો જીવન વ્યતીત થઈ જાય તો પણ કંઈ કંટાળો ના આવે. જાણે ઘરમાં રહેતા એવી રીતે છે, વાતાવરણની પવિત્રતા શુદ્ધિ તે પ્રવૃત્તિ કરી દીધી નિયમોથી. અહીંયા રહેનારે રાત્રિ ભોજન કરવું નહીં, અહીંયા રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું, અહીંયા રહેનારે કંદમૂળ ખાવું નહીં, અહીંયા રેડિયો ટેલિવિઝન રાખવા નહીં. આવી બધી જે બાહ્ય શુદ્ધિ કંદમૂળ આદિ કરવાની, એમ બાહ્ય નિમિત્ત નિવી નિયમો એવા બનાવી બહારની શુદ્ધિ કરી લીધી. હવે પછી અંતર શુદ્ધિ કરવાના આપણા પ્રયત્ન જારી હોય તો કાર્ય સિદ્ધિ જરૂર થાય. તેના માટે આખો દાડો માણસ શું કરે તો આ ભક્તિના ક્રમો ગોઠવ્યા કે ભાઈ બે બે અઢી કાલે ફરી આત્માને જાગૃતિ મળે, એમ એવી ગોઠવણ નવા નવા પ્રોગ્રામની કરી દીધી કે જેથી કંટાળો પણ ના આવે અને એની આરાધના પણ એક ધારું ચાલ્યા કરે. એટલા માટે આ વિશુદ્ધિ સ્થાન જ છે, જીવતું જાગતું તીર્થ છે. એટલે બ્રહ્મચારીજીએ તો પત્રોમાં એને તીર્થ શિરોમણી, તીર્થાધિરાજ, અખિલ ભૂમંડળ ભૂષણ એવા અનેક એમને બિરુદ આપ્યા છે. કેમ કે ખરેખર આ જીવતું જાગતું તીર્થ છે, જ્યાં સત્સંગ ભક્તિ 10 કલાક થઈ શકે એવું આ ઇન્ડિયા હિન્દુસ્તાનમાં જ નહીં, કોઈ વિશ્વમાં આખી દુનિયામાં એવું કોઈ નથી કે આ 10 કલાક જ્યાં એક જ આ જ ધંધો હોય. કોઈ કલાક કરે, 2 કલાક કરે, પછી બાકીના કલાકોમાં હરવા ફરવા ખાવા પીવા આરામ કરો. જ્યારે અહીંયા તો મુખ્યત્વે એક જ કામ, યથાશક્તિ ભજન ભક્તિ કે સ્વાધ્યાય કરવો. શરીર છે, આરામ કરો, ભોજન કરો, ના કોણ પડે, પણ બાકીનો સમય જેટલો બી બચી શકે ત્યાં એક જ કામ, આત્મશુદ્ધિ, આત્મવિશુદ્ધિ અથવા વિશુદ્ધિ સ્થાનકમાં તમે તમારા આત્માને યોગ્ય બનાવો, મુક્તિ મેળવવા માટે પુરુષાર્થ કરીને જે ત્યાગ વૈરાગ ઉપશમને ભક્તિ યોગ્યતા છે તેને યોગ્ય કરો, તે આવા સ્થાનોમાં સહેજે બની શકે. એટલે કૃપાલદેવે કહ્યું, તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે, તો પણ અભાવ જેવો જ આ કાળ છે, ક્યાં જ્ઞાની પુરુષનો યોગ નથી, તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતા, એવા જ્ઞાની પુરુષનો યોગ ઇચ્છતા, તેના અભાવે, એ જ્ઞાની પુરુષના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. મારો આત્મા વિશેષ કેમ શુદ્ધ થાય એવા સ્થાનકમાં રહેવાનો અને પુરુષાર્થ કરવાનો લક્ષ્ય અથવા પ્રવર્તવાનો અવશ્ય પ્રયત્ન કર્તવ્ય છે. આ પ્રમાણે પત્રાંક 777 પૂરો થયો.